નમસ્કાર મિત્રો, આપ સૌનું સાયન્સ એક્સપેરિમેન્ટ અને મેજિક સિરીઝમાં સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સાયન્સ એક્સપેરિમેન્ટ 27, 28 અને 29નો વિડીયો નિહાળીશું. સાયન્સ એક્સપેરિમેન્ટ 27 છે, દૂરથી સળગી શકે છે મીણબત્તી. જ્યારે સાયન્સ એક્સપેરિમેન્ટ 28 છે, જુદા જુદા પ્રવાહીની ઘનતા જાણી, અને સાયન્સ એક્સપેરિમેન્ટ 29 છે, પ્રકાશના વક્રીભવન દ્વારા એક મેજિક. તો આવો મિત્રો, શ્રી ભાવનાણી સાહેબ દ્વારા સાયન્સ એક્સપેરિમેન્ટ અને મેજિકના વિડીયો નિહાળીશું. આપણે એક ઘરમાં કરી શકાય એવો એક બીજો પ્રયોગ જોઈ. તમે જોઈ રહ્યા છો કે બે મીણબત્તી સળગે છે, તો મીણબત્તી જે છે એ સળગે છે તમે જોયો છો, પણ મીણબત્તીની વાટ અહીંયા સુધી છે, જ્યારે જ્યોત અહીંયા સુધી છે, તો એનું શું કારણ? મીણબત્તીની વાટ અહીંયા છે, અહીં સુધી છે, જ્યારે જ્યોત અહીં સુધી છે, તો આ જગ્યાએ શું સળગે છે એ આપણે જોવા માટે આ પ્રયોગ છે. અને મજા આવે એવો પ્રયોગ છે. તો આપણે જોશું કે આ મારા હાથમાં મીણબત્તી છે, એને હું ફૂંક મારીને આને ફૂંક મારીને હું ઓળવી નાખું છું. તો જો આપણે વાટને દળ્યા પહેલા જ જ્યોત ચાલુ થઈ જાય છે, ફરીથી ફરીથી હું વાટને દળતો પણ નથી, છતાં જ્યોત ચાલુ થઈ જશે. તો તમે જોઈ શકશો, એક વખત હજી કરી હવે આપણે બેનું કારણ જોઈએ કે જ્યારે હું આને ફૂંક મારું છું ત્યારે પેલા આપણે જ્યોત અહીં સુધી શા માટે સળગે છે એ જોઈ. તો આમાં જે પણ સળગે છે એ વાટ સળગતી નથી, પણ મીણબત્તી સળગે છે. તો મીણબત્તી તો નીચે છે, તો અહીં સુધી શું સળગે છે? તો એ તમને કહે છે મીણબત્તી પેટ્રોલિયમની ઉત્પાદક છે, એ પેટ્રોલિયમમાંથી બનેલી છે. તો આ વાટને આપણે ગરમ કરીએ છીએ, વાટના હિસાબે આ મીણ ગરમ થાય છે. મીણ ઘન પદાર્થ છે, ઘનમાંથી પ્રવાહી થાય છે, તમે જોઈ શકો છો અંદર પ્રવાહી છે. પ્રવાહીને ગરમ કરવાથી વાયુ બને છે, પ્રવાહી ગરમ થાય છે એટલે વાયુ બને છે, અને અહીં સુધી વાયુ છે. એટલે આ જે સળગે છે એ મીણનો વાયુ છે. મીણના વાયુના હિસાબે આ જ્યોત અહીં સુધી છે, બરાબર. હવે જ્યારે હું ફૂંક મારું છું ત્યારે એ વાયુ જે છે હજી પ્રવાહી ગરમ થયેલું છે એટલે વાયુ થોડોક વધારે બનશે, એ વાયુ આગને ખેંચી લેશે. તો જે વાટને દળ્યા પહેલા જ મીણબત્તી ચાલુ થાય છે એનું કારણ છે વાયુ. કારણ કે મીણમાંથી પ્રવાહી બને છે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, એ વાયુ ઊંચો ઉડે છે અને વાયુ જે છે એ બળતણ છે અને પોતે સળગી શકે એવો વાયુ છે. એટલે વાટને દળ્યા પહેલા જ ચાલુ થઈ જાય છે. જય હિન્દ. નમસ્કાર મિત્રો, ઘનતાની વાત આવી છે તો આપણે આ ઘનતાનો એક વધારે પ્રયોગ કરી. મારા હાથમાં નળાકાર પાત્ર છે, બીજા હાથમાં ગ્લાસમાં પાણી છે. હવે સૌ પ્રથમ હું પાણીને નીચે નાખું છું આમાં નળાકાર પાત્રમાં. ત્યારબાદ આ ઓઇલ છે, તો ઓઇલને આપણે પાણીની ઉપર નાખ્યું એટલે તમે જોઈ શકો છો કે પાણીની ઘનતા વધારે છે, ઓઇલની ઘનતા ઓછી છે. તો ઓઇલ જે છે પાણી ઉપર તરશે. હવે આ જે છે કેરોસીન છે, તો કેરોસીનને આપણે રાખી તો આપણે જોઈ શકશું કે કેરોસીનની ઘનતા જે છે એ તેલની ઘનતા કરતાં ઓછી છે. તો હવે તમે જોઈ શકો છો કે આમાં ત્રણ કલર દેખાય છે, નીચે પાણીનો સફેદ, પછી જે ઓઇલનો કલર છે, અને એના પછી કેરોસીન છે. જો આની અંદર કેસરી રંગ મિક્સ કરવામાં આવે
આની અંદર સફેદ ઓઇલ નાખવામાં આવે, કોપરેલ ઓઇલ, એમાં સફેદ રંગ ઓગાળવામાં આવે, આમાં લીલો રંગ ઓગાળવામાં આવે તો રાષ્ટ્રધ્વજ જેવું દેખાશે. અને ખાસ કરીને કાચની બોટલમાં આવો રાષ્ટ્રધ્વજ બનાવી શકાય. બધા એની ઘનતા અલગ અલગ છે, પાણી, તેલ, કેરોસીન, બરાબર. તો તમે ઘનતા વિશે જાણી શક્યા. દરેક પદાર્થની ઘનતા અલગ અલગ હોય છે, પાણીની ઘનતા, તેલની ઘનતા અને કેરોસીનની ઘનતા, ત્રણેયની ઘનતા અલગ અલગ હોવાથી તમે જોઈ શકો છો નીચે પાણી છે, પછી તેલ છે અને એની ઉપર કેરોસીન. જો એને હલાવવામાં આવે અને પાછો છીર થવા દેવામાં આવે તો પાછા ત્રણ પટ્ટા અલગ અલગ દેખાશે. જય હિન્દ. મિત્રો, આપણે એક વક્રી ભવનનો એક બીજો પ્રયોગ જોશું. તો તમે જોશો કે કાચના ગ્લાસની અંદર મેં એક મીણબત્તી સળગાવી છે. એ કાચના ગ્લાસની અંદર રહેલી મીણબત્તી પાણી નાખતા એ કેમ ઠરતી નથી એ આપણે જોશું. તો કાચના ગ્લાસની અંદર મીણબત્તી છે અને એ મીણબત્તીની સાઈડમાંથી હું પાણી નાખું છું તો ધીમે ધીમે મીણબત્તીની અંદર આજુબાજુ પાણી ફરી વળે છે અને ચારે બાજુ મીણબત્તીની આજુબાજુ પાણી ફરી વળ્યું અને મીણબત્તીની જ્યોત કરતાં પણ પાણી વધી ગયું, છતાંય મીણબત્તી ઠરતી નથી. તો એનું શું કારણ? તો આવો એનું રહસ્ય આપણે સમજીએ. હવે એમાં શું છે, વાસ્તવમાં એવો આપણે દ્રષ્ટિભ્રમ થાય છે કે મીણબત્તી અંદર છે, બરાબર. મીણબત્તી હકીકતમાં ગ્લાસની બહાર છે. આપણે એવું લાગશે કે મીણબત્તી અંદર છે, મીણબત્તી અંદર નથી, મીણબત્તી ગ્લાસની બારોબાર છે. પણ દૂરથી એવું લાગશે કે મીણબત્તી અંદર છે. હવે પાણી નાખી તો મીણબત્તી અને પાણી એક જ લાઇનમાં આવી જતા હોવા છતાં મીણબત્તી ઠરતી નથી, ન જ ઠરે, કારણ કે મીણબત્તી બહાર છે. જય હિન્દ. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.